નમસ્તે બાળકો, જય મામદેવ. કેમ છો? મજામાં ને બાળકો? આપણે ગણિત વિષયમાં બીજા પ્રકરણમાં 1-7 પ્રશ્ન જોઈ લીધા છે. હવે આપણે જોઈએ તો ચાલો પહેલો, બીજો અને ત્રીજો. નીચે આપેલા ચિત્ર જુઓ અને ક્રમ સમજો. અહીંયા તમને લાઈનમાં ઘણા બધા ચિત્રો દેખાય છે, એનો નીચે ક્રમ રખેલો છે. ચાલો આપણે જોઈએ. આ ક્રમ છે પહેલો, પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને દસમો. અહીંયા 1-10 ક્રમ આપેલા છે. આ બધા ચિત્રને લાઈનમાં ડાબી તરફથી જમણી બાજુ 1-10 ક્રમ આપેલા છે, જે તમે જોઈ શકો છો. હવે જોઈએ પ્રશ્ન 8. નીચે આપેલા ચિત્ર જુઓ અને પ્રશ્નના જવાબ આપો. અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ જુઓ તમે ચિત્ર આપેલા છે, તો આપણે જોઈએ. એમાં પહેલો પ્રશ્ન છે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જોતા જોવા મળતા દરેક પ્રાણીને તેની નીચે આપેલા બોક્સમાં યોગ્ય ક્રમ આપવાના છે. આ પ્રાણીની નીચે જે એક બોક્સ આપેલા છે લાઈનમાં, એમાં આપણે ક્રમ આપવાના છે. તો અહીંયા પહેલું છે સસલું, તો આપણે સસલાને આપીશું પહેલો ક્રમ. ત્યાર પછી છે ઘોડાનું ચિત્ર, તો ઘોડાને આપીશું આપણે બીજો ક્રમ. ત્યાર પછી છે મરઘીનું ચિત્ર, તો મરઘીને આપીશું ત્રીજો ક્રમ. ચોથું છે જીરાફ, તો જીરાફને આપીશું ચોથો ક્રમ. વાંદરાને આપીશું પાંચમો ક્રમ. અને છેલ્લું ચિત્ર છે કાંગારાનું, એને કાંગારુને આપીશું આપણે છઠ્ઠો ક્રમ. તો આપણે અહીં ડાબી બાજુથી જમણી બાજુ 1-6 ચિત્ર આપેલા છે, તો 6 ચિત્રને આપણે 1-6 ક્રમ આપી દીધા છે. હવે જોઈએ બીજો પ્રશ્ન. મરઘીની તરત પહેલાના ક્રમે ક્યાં ક્યાં પ્રાણીઓ છે? મરઘીની પહેલાં તમે અહીંયા જુઓ તો અહીંયા મરઘીનું ચિત્ર આપેલું છે. એની પહેલાં આપણે જોઈએ તો અહીંયા છે ઘોડો, અને એની પછી છે આગળ સસલું. ઘોડો અને સસલું. મરઘીની તરત પહેલાં ઘોડો અને સસલું છે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. જીરાફ પછીના ક્રમમાં ક્યાં ક્યાં પ્રાણીઓ છે? તો જીરાફ આપણે જોઈએ તો અહીંયા છે ચોથા ક્રમે. તો જીરાફ પછી ક્યાં ક્યાં પ્રાણીઓ છે? તો પહેલાં લખીશું વાંદરો. પાંચમા ક્રમે છે ને વાંદરો, આપણે લખીશું વાંદરો. અને પછી લખીશું કાંગારું. જીરાફ પછીના ક્રમમાં વાંદરો અને કાંગારું, આ બે પ્રાણીઓ છે. હવે જોઈએ ચોથો પ્રશ્ન. ચિત્રમાં પહેલાં અને છેલ્લા ક્રમે ક્યાં ક્યાં પ્રાણીઓ છે? ચિત્રમાં પહેલાં અને છેલ્લા ક્રમે ક્યાં ક્યાં પ્રાણીઓ છે? તો લખી ચિત્રમાં પહેલાં ક્રમે શેનું ચિત્ર છે બાળકો? સસલાનું. તો પહેલા ક્રમે સસલું અને છેલ્લા એટલે કે છઠ્ઠા ક્રમે શેનું ચિત્ર છે? કાંગારું. પહેલા ક્રમે સસલું અને છેલ્લા ક્રમે કાંગારું છે. હવે જોઈએ 5મો પ્રશ્ન. નીચેના પ્રાણીઓના ક્રમ શબ્દમાં લખો. અહીંયા પ્રાણીના નામ આપેલા છે, ઘોડો છે, જીરાફ છે અને વાંદરો છે. તો ઘોડો છે એ કેટલામાં ક્રમે છે? તો અહીંયા લખીશું બીજા ક્રમે, બીજો ક્રમ. ઘોડાનો ક્રમ કેટલામો છે? બીજો. પછી છે જીરાફ, તો જીરાફનો ક્રમ કેટલામો છે? ચોથો. અને વાંદરો, તો વાંદરાનો ક્રમ કેટલામો છે? પાંચમો. ઘોડો છે બીજા ક્રમે, જીરાફ ચોથા ક્રમે અને વાંદરો છે 5મા ક્રમે.
હવે જોઈએ નવમો પ્રશ્ન, વસ્તુ ગણો અને લખો। અહીંયા ચિત્ર આપેલા છે, આપણે ગણી અને અહીંયા રાઉન્ડમાં લખવાના છે। તો આપણે પહેલાં છે મીણબત્તીનું ચિત્ર, તો ચાલો જોઈએ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અને અગિયાર। કેટલી મીણબત્તી છે બાળકો? અગિયાર। તો આપણે અહીં લખીશું અગિયાર। હવે છે ચોકલેટ, તો ચોકલેટ ગણીએ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર અને ચૌદ। કેટલી ચોકલેટ થઈ? ચૌદ। તો આપણે અહીં લખીશું ચૌદ। ત્યાર પછી છે ભીંડાનું ચિત્ર, તો ભીંડો ગણી। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ અને પંદર। તો આપણે અહીં લખીશું પંદર। હવે છેલ્લે જોઈએ આઈસ્ક્રીમ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર અને બાર। તો આપણે અહીં લખીશું બાર। બધા ચિત્ર વ્યવસ્થિત ગણી અને આપણે બોક્સમાં એનો સંખ્યા લખેલી છે। હવે જોઈએ દસમો પ્રશ્ન। નીચે આપેલી વસ્તુમાંથી ઓછી વસ્તુઓ નીચે રાઇટ કરવાનું છે। અહીંયા એક બોક્સમાં બે બાજુ વસ્તુના ચિત્રના જે આપેલા છે એ આપણે ગણી અને જે બાજુ ઓછી હોય એની ખાનામાં આપણે રાઇટ કરવાનું છે। તો બાળકો અહીંયા તમે જોઈ શકો છો કે ચોકલેટનું ચિત્ર આપેલું છે અને તમને જોઈને જ ખબર પડી જાય કે ક્યાં બોક્સમાં ઓછી છે, આ બાજુ કે આ બાજુ। હા, આ બાજુ। તો આપણે આ ખાનામાં કરીશું રાઇટ। હવે અહીંયા જોઈએ તો આ બાજુ છે અને આ બાજુ બે જ છે। આ બાજુ એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ છે। તો કઈ બાજુ ઓછું છે? આ બાજુના ખાનામાં। તો આપણે અહીંયા કરીશું રાઈટ। હવે દિવાસળી જોઈએ તો એક બાજુ છે એક, બે, ત્રણ, ચાર અને પાંચ અને આ બાજુ છે એક, બે અને ત્રણ। તો આ બોક્સમાં આપણે કરીશું રાઈટ। અહીંયા ગ્લાસ ભરેલો છે, તમે જોઈ શકો છો કે કયા ગ્લાસમાં ઓછું પાણી ભરેલું છે, આમાં ઓછું છે કે આમાં। હા, આ ગ્લાસમાં ઓછું છે, એટલે આપણે અહીંયા કરીશું રાઈટ। જે ગ્લાસમાં ઓછું પાણી છે એના બોક્સમાં આપણે કરીશું રાઈટ। હવે જુઓ અહીંયા થોડાક ફૂલ આપેલા છે, તો તમે જોઈ શકો છો કે કયા બોક્સમાં ઓછા છે, આ બાજુ ઓછા છે કે આ બાજુ। હા, બરાબર, આ બાજુના બોક્સમાં ઓછા ફૂલ દેખાય છે, એટલે આપણે અહીંયા કરીશું રાઈટ। અહીંયા આપણને પાનનું ચિત્ર આપેલું છે, તો અહીંયા પણ તમને દેખાય જ છે કે આ બાજુની ડાળખીમાં ત્રણ પાંદડા છે અને આમાં ઝાઝા પાંદડા છે। તો આપણે અહીંયા કરીશું રાઈટ। જે બોક્સમાં ઓછું આપેલું છે એમાં આપણે રાઈટ કરવાનું છે। બાળકો હવે જોઈએ આપણે અગિયારમો પ્રશ્ન। નીચેની સંખ્યાઓને યોગ્ય ક્રમમાં લખવાના છે। અહીંયા આપણને સંખ્યા આપેલી છે, પહેલી છે 45, 40, 43, 44, 42 અને 41। તો આપણે ક્રમમાં લખવાના છે। તો આપણે સૌથી પહેલાં જોઈએ તો સૌથી પહેલાં શું આવશે? હા, 40। તો આપણે પહેલાં બોક્સમાં લખીશું 40। પછી આવશે 41, તો આપણે અહીંયા લખીશું 41। પછી 42, પછી લખીશું 43, 44 અને છેલ્લે આવશે 45। આપણે અહીંયા ક્રમમાં સંખ્યા ગોઠવી દીધી છે। હવે બીજું જોઈએ તો 13 છે, 15, 18, 14, 16 અને 17। તો આપણે સૌથી પહેલાં જોઈએ તો 13થી લખીશું 13, પછી આવશે 14, પછી આવશે 15, પછી 16, 17 અને છેલ્લે લખીશું 18। હવે જોઈએ તો 58, 59, 63, 60, 62 અને 61। આ સંખ્યા આપેલી છે, તો સૌથી પહેલાં શું આવશે આપણે? 58। તો આપણે અહીં લખીશું 58, ત્યાર પછી 59, પછી 60, પછી લેશું 61, 62
અને 63. બધા બોક્સમાં આપણે ક્રમમાં સરસ મજાની સંખ્યા ગોઠવી દીધી છે. હવે જોઈએ 12મો પ્રશ્ન. સીધી ગણતરીની મદદથી ખૂટતી ક્રમિક સંખ્યાઓ લખો. આપણને અહીંયા અમુક બોક્સ ખાલી આપેલા છે અને અમુક બોક્સમાં સંખ્યા આપેલી છે. આપણે એને ક્રમમાં સરસ આવતી હોય અને જે ખૂટતી સંખ્યા હોય એ લખવાની છે. આ પહેલું બોક્સ ખાલી છે પહેલામાં જોઈએ તો, અને પછી આપેલું છે 34. તો આપણે જોઈએ કે 34ને પહેલાં શું આવશે. હં, 2 તગડા 33. તો 33 34, હવે અહીંયા શું આવશે, 35. થઈ ગયું 33 34 35 અને 36. હવે અહીંયા જોઈએ તો પહેલાં બે બોક્સ ખાલી છે, પછી 26 અને 27 આપેલા છે. તો આપણે અહીંયા શું લખીશું, એક બોક્સ આગળ અહીંયા 26થી પહેલાં શું આવશે, 25, અને અહીંયા શું આવશે, 24. તો આપણે અહીંયા પહેલાં લખીશું બગડે ચોગડે 24 અને બગડે પાંચડે 25. હવે જોઈએ તો 24 25 26 અને 27 આ ક્રમમાં ગોઠવાઈ ગઈ છે. હવે ત્રીજું જોઈએ તો 9 આપેલા છે, તો 9 પછી શું આવશે, 10. 10 પછી શું આવશે, 11. અને 12 આપેલા છે, 9 10 11 અને 12. હવે ચોથું જોઈએ તો અહીંયા 71 આપેલા છે, તો 71 પછી આપણે શું આવશે બાળકો, 7 બગડે 72. પછી લખીશું 73 અને પછી લખીશું 74. હવે જોઈએ તો 71 72 73 અને 74 થઈ ગયા છે, સરસ ક્રમમાં ગોઠવાઈ ગઈ છે. હવે 5મું જોઈએ તો પહેલાં બે બોક્સ ખાલી છે, પછી 8 આપેલો છે અને પછી આપેલું છે 9. તો આપણે જોઈએ તો 8 પહેલાં શું આવે, 7, અને એની પહેલાં આવશે 6. તો આપણે અહીંયા લખીશું 6 7. હવે જોઈએ તો 6 7 8 અને 9 આ બધી સંખ્યા ક્રમમાં ગોઠવાઈ ગઈ છે. હવે 6ઠું જોઈએ તો 53 પછી શું આવશે બાળકો, 54. 55 પછી શું આવશે, 56. હવે જોઈએ તો 53 54 55 અને 56 આ બધી સંખ્યા સરસ ક્રમમાં ગોઠવાઈ ગઈ છે. હવે જોઈએ 13મો પ્રશ્ન. ઊંધી ગણતરીની મદદથી ક્રમમાં ખૂટતી સંખ્યાઓ લખો. ઊંધી ગણતરી કરવાની છે અને ક્રમમાં પણ ગોઠવવાની છે. અહીંયા આપણને આપેલા છે 79. આ બોક્સ ખાલી છે, અહીંયા આપણને આપેલા છે 77 અને આ બોક્સ ખાલી છે. તો આપણે 79ની પહેલાં જોઈએ તો શું આવે, 7 8 78. પછી અહીંયા 77 આપેલા છે તો અહીંયા શું આવશે, 7 6 76. હવે આપણે જોઈએ ઊંધીથી જોઈએ તો 76 77 78 અને 79 ક્રમમાં ગોઠવાઈ ગયા છે. એવી જ રીતે આપણે બીજામાં જોઈએ તો અહીંયા 6 8 68 આપેલા છે. તો આપણે અહીંયા શું આવશે, 6 7 67. અહીંયા શું આવશે, 2 6 66. હવે જોઈએ ઊંધીથી તો 65 66 67 અને 68 આ ક્રમમાં ગોઠવાઈ ગયા છે. હવે ત્રીજું જોઈએ, અહીંયા 50 આપેલા છે તો અહીંયા શું આવશે બાળકો, 4 9 49. 48 આપેલા છે તો અહીંયા શું આવશે, 4 7 47. હવે જોઈએ તો 47 48 49 અને 50 ક્રમમાં ગોઠવાઈ ગયા છે. અહીંયા 36 આપેલા છે તો 36ની પહેલાં શું આવશે, 35. 35ની પહેલાં 34 આપેલા છે, એટલે આપણે અહીંયા લખીશું એની પહેલાં 33. હવે જોઈએ તો 33 34 35 અને 36 ક્રમમાં ગોઠવાઈ ગયા છે. હવે 5મું જોઈએ, અહીંયા આપણને 90 આપેલા છે તો 90ની પહેલાં શું આવશે, 8 9 89. અહીંયા શું આવશે, 2 8 88. અને 87 આપેલા છે તો 87 88 89 અને 90 ક્રમમાં ગોઠવાઈ ગયા છે. હવે 6ઠું જોઈએ તો 44 41 આપેલા છે તો એની પહેલાં શું આવે, 44 40. અને 9 9 39. અને 8 8 38 આપેલા છે તો 38 39 40 અને 41 આપણે ઊંધેથી બધી સંખ્યા ક્રમમાં ગોઠવી દીધી છે. હવે જોઈએ એના પછીનો પ્રશ્ન. નીચે આપેલ વાક્ય સાચું હોય તો તેની સામે સાચાની નિશાની અને ખોટું હોય તો તેની સામે ખોટાની નિશાની કરવાની છે. પહેલું જોઈએ તો 20 21 23 19 22 અને 24
आपेली संख्याओ साचा क्रम में है, अपने जो संख्या आपेली है साचा क्रम में है कि खोटा क्रम में है, तो 20, 21, 23, 19, 22 अने 24 आ संख्या साचा क्रम में नहीं, एटले आपणे अहीं करीशुं खोटू। हवे बीजू जोईए तो 85, 86, 87, 88, 89 अने 90 आपेली संख्याओ साचा क्रम में है, तो हाँ आ बधी संख्या छे लाइन में ज क्रम में गोठवेली छे, एटले आपणे अहीं करीशुं साचू। हवे त्रीजू जोईए 18 पछीनी संख्यानुं बॉक्स खाली छे, पछी 20, 21 पछीनुं बॉक्स खाली छे अने 23 માં ખૂટતી સંખ્યાઓ 19 અને 22 છે, તો ચાલો આપણે જોઈએ 18 પછી શું આવે 19, પછી 20, 21 અને 22, 23માં ખૂટતી સંખ્યાઓ હવે જોઈએ તો 18, 19, 20, 21, 22 અને 23માં ખૂટતી સંખ્યાઓ 19 અને 22, તો 19 અને 22 છે, તો હા તો અહીંયા આવશે સાચું, એટલે આપણે આ બોક્સમાં પણ કરીશું સાચું। હવે જોઈએ ચોથું 41, 42 પછી શું આવશે બાળકો 43, 44 અને અહીંયા આવશે 45, 46 ને 47 ખૂટતી સંખ્યાઓમાં 43 અને 45 છે, તો આ બે ખૂટતી સંખ્યામાં 43 અને 45 છે, તો હા છે, તો આપણે અહીંયા કરીશું સાચું। બાળકો આપણે અહીંયા 14 પ્રશ્ન સુધી લખેલું છે, તમારે પણ તમારી સ્વધી પોથીમાં સરસ મજાના અક્ષરે તમારા હોમવર્કમાં 14 પ્રશ્ન સુધી લખવાનું છે, પછી ફરીથી જ્યારે નવા પીરિયડમાં મળીશું ત્યારે આગળ જોશું, ત્યાં સુધી જય મામાદેવ।